गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। कलराव मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 8 વિષય છે કમ્પ્યુટર। આજે આપણે જોવાનું છે પ્રેઝન્ટેશન સોફ્ટવેર ઇમ્પ્રેસ। તમે આગળના ધોરણમાં પાવરપોઈન્ટ ભણી ગયા છો। પાવરપોઈન્ટમાં શું કરવાનું હોય છે તો કે એમાં એક પ્રેઝન્ટેશન બનાવવાની હોય છે। પ્રેઝન્ટેશન તો એ પ્રેઝન્ટેશન એ શું છે પહેલા તો એ જોઈએ। પ્રેઝન્ટેશન એટલે કોઈ પણ વ્યક્તિ વિશે આપણે લખતા હોય અથવા કોઈ પણ નિબંધ લખતા હોય તો એને જીવંત બતાવવા માટે એમાં ચિત્રો લખાણ કે ધ્વનિ ઉમેરવામાં આવે છે તેને પ્રેઝન્ટેશન કહે છે। તો તેના માટેનું એક સોફ્ટવેર છે ઇમ્પ્રેસ કરીને। તમે માઇક્રોસોફ્ટ ઓફિસનું પ્રેઝન્ટ સોફ્ટવેર પાવરપોઈન્ટ આગળના ધોરણમાં જોઈ ગયા છો। તો હવે તમારે જોવાનું છે ઓપન ઓફિસ .org પેજમાં પ્રેઝન્ટેશન નામનું સોફ્ટવેર ઇમ્પ્રેસ જોઈએ તેમાં શું કરવાનું હોય છે। એક બાબત સર્વ સાબિત છે કે માહિતી સંચાર માટે અન્ય બાબતો કરતાં દ્રશ્ય ચિત્ર ચાર્ટ કે આકૃતિ વધુ અસરકારક હોય છે। તો શું હોય છે પ્રેઝન્ટેશનમાં તો કે દ્રશ્ય ચિત્ર ચાર્ટ કે આકૃતિ કઈ રીતના હોય છે તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। તો તમે ગાંધીજી સમાજમાં ગાંધીજી વિશે ભણતા જશો। ગાંધીજીએ ઘણા બધા સત્યાગ્રહો કર્યા છે તેમાં તેમનું એક સત્યાગ્રહ છે દાંડીકૂચ। તો ગાંધીજીનું દાંડીકૂચ સત્યાગ્રહ વિશે આપણે લખવું હોય છે પ્રેઝન્ટેશનમાં તો એમાં શું હોય છે તો તેમના ચિત્ર મૂકવા પડે છે। ગાંધીજીએ હાથમાં મીઠું લઈને તેમનો કાયદો તોડ્યો હતો તો એ બધા ફોટા આપણે મૂકવા પડે છે। તો એ કેવું લાગે છે તો ખાલી લખાણ આપણે લખવું હોય તો એ કંઈ એટલું બધું અસરકારક લાગતું નથી, પરંતુ જ્યારે આપણે તેમના ફોટા અથવા તો કોઈ નાનો એવો વિડીયો મૂકીએ તો આપણને જોવામાં વધુ સરળ લાગે છે અને આપણને વધારે ખબર પડે છે। તો એમના માટે જે સોફ્ટવેર ઉપયોગમાં આવે છે તે સોફ્ટવેર વિશે આજે આપણે ભણવાનું છે। તો એ કઈ રીતના ચાલુ થાય છે તો આજે આપણે ઇમ્પ્રેસનો થોડો પરિચય લઈએ। ઓપન ઓફિસ .org પેકેજમાં પ્રેઝન્ટેશન માટેના સોફ્ટવેરનું નામ ઇમ્પ્રેસ છે। અહીં રજૂઆત માટે ઘણી બધી સ્લાઇડ તૈયાર કરવામાં આવે છે। દરેક સ્લાઇડમાં રજૂઆત માટે જુદી જુદી વિગતો જેમ કે મુદ્દાસર યાદી, લખાણ, ટેબલ, ઇમેજ, ચાર્ટ વગેરેનો સમાવેશ કરી શકાય છે। તો ઇમ્પ્રેસમાં કોનો કોનો સમાવેશ કરી શકાય છે તો કે મુદ્દાસર યાદી, લખાણ, ટેબલ, ઇમેજ અને ચાર્ટ। કોઈ પણ આપણે વિડીયો મૂકવો છે, કોઈ પણ સોંગ મૂકવું છે તો એ આપણે ઇમ્પ્રેસમાં મૂકી શકીએ છીએ। આ ઉપરાંત શબ્દોની જોડણી ચકાસવી, સામાન્યથી શબ્દો શોધવા, વિવિધ ફોર્મેટિંગ કરવા જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે। આપણાથી કોઈ પણ જોડણીમાં ભૂલ થઈ હોય, સામાન્યથીમાં ભૂલ થઈ હોય તો એ આપણે ઇમ્પ્રેસમાં સુધારી શકીએ છીએ। ઇમ્પ્રેસ કઈ રીતના શરૂ કરવું એ જોઈએ પહેલાં તો જો ઇમ્પ્રેસ મોનિટરની જે સ્ક્રીન છે ત્યાં નીચે સ્ટાર્ટ બટન આવેલું હોય છે તેની અંદર ઓલ પ્રોગ્રામમાં જવાનું છે। ઓલ પ્રોગ્રામમાં આપણે સર્ચ કરવાનું ઓપન ઓફિસ .org 3.1 નામનું વર્ઝન છે એની અંદર ઇમ્પ્રેસ નામનો સોફ્ટવેર છે તેમાં આપણે ઇમ્પ્રેસ નામનું મળશે। હવે જોઈએ તમે જ્યારે આ ઇમ્પ્રેસ ખોલશો ત્યારે આ પ્રમાણે એક વિન્ડો ખુલશે તેની અંદર કઈ રીતના કાર્ય થાય છે એ જોઈએ। હવે તેની અંદર ત્રણ પ્રકાર આવેલા હોય છે, પહેલું છે આ સ્લાઇડ પેન, પછી છે આ વચ્ચેનો વિભાગ વર્ક સ્પેસ અને પછી છે ટાસ્ક પેન। હવે તેની અંદર ક્યાં ક્યાં કાર્યો થાય છે એ જોઈએ। પહેલું તો સ્લાઇડ પેન, સ્લાઇડ પેન એ ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડોના ત્રણ વિભાગમાં સૌથી મુખ્ય છે। આજે ત્રણ વિભાગ છે તેની સૌથી મુખ્ય વિભાગ કયો છે તો કે સ્લાઇડ પેન। સ્લાઇડના નાના નાના ચિત્રને થંબનેલ કહે છે। થંબનેલમાં સ્લાઇડનો ક્રમ રજૂઆતથી સ્લાઇડના ક્રમ મુજબ હોય છે અને આ ક્રમમાં ફેરફાર કરી શકાય છે। તો જો સ્લાઇડમાં એને નાના નાના ચિત્રો આવેલા હોય છે તો તેને શું કહેવામાં આવે છે, થંબનેલ કહેવામાં આવે છે। પછી બીજું છે ટાસ્ક પેન, આ પહેલો વિભાગ સ્લાઇડ પેન, બીજો વિભાગ આવે છે ટાસ્ક પેન। જોઈએ તો ટાસ્ક પેનની અંદર શું છે, ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડોની જમણી બાજુએ જોવા મળતો વિભાગ એ ટાસ્ક પેન છે। જો ડાબી બાજુએ જોવા મળતો વિભાગ એ સ્લાઇડ પેન છે, વચ્ચેની વચ્ચે જોવા મળતો એને વર્ક સ્પેસ કહેવાય છે અને જે જમણી બાજુએ જોવા મળે છે તેને ટાસ્ક પેન કહેવામાં આવે છે। ટાસ્ક પેનના પાંચ વિભાગ છે, ટાસ્ક પેનના કેટલા વિભાગ છે પૂછવામાં આવે તો પાંચ વિભાગ છે। ક્યાં ક્યાં, તો પહેલું માસ્ટર પેજીસ, લેઆઉટ, ટેબલ ડિઝાઇન, કસ્ટમ એનિમેશન અને સ્લાઇડ ટ્રાન્ઝિશન। તો જોઈએ પહેલું માસ્ટર પેજીસ, જો આ વિકલ્પ પસંદ કરીશું તો આપણને ઘણી બધી પૂર્વ નિર્ધારિત સ્લાઇડ જોવા મળશે।
સ્વાભાવિક રીતે જ દરેક પૂર્વ નિર્ધારિત સ્લાઇડને અલગ અલગ લખાણ અને બેકગ્રાઉન્ડ હશે. તમને મનપસંદ અને અનુકૂળ સ્લાઇડ પસંદ કરી શકો છો. તો શું થશે, જો આજે માસ્ટર પેજીસ તમે ખોલશો ને તે આવી રીતના એક મેનુ ખુલશે. આની અંદર અલગ અલગ સ્લાઇડ આપવામાં આવી હશે. તમને આમાંથી જે સ્લાઇડ જોવે તે તમે સિલેક્ટ કરી શકો છો અને તેની અંદર પહેલાથી જ લખાણ અથવા બેકગ્રાઉન્ડ અંદર આપેલા હોય છે, જે આપણા પ્રેઝન્ટેશનને આકર્ષિત રીતે રજૂઆત કરે છે. તો તમને જે મનપસંદ હોય તે આપણે આમાંથી સ્લાઇડ સિલેક્ટ કરવાની રહેશે. બીજું છે લેઆઉટ. તો જોઈએ, જો આપણે લેઆઉટ વિકલ્પ પસંદ કરીશું તો સ્લાઇડની વિવિધ પૂર્વ નિર્ધારિત રચનાઓ દર્શાવાશે. તેમાંથી આપણે જરૂરિયાત મુજબ કોઈ એક વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. તો લેઆઉટ વિકલ્પ જે છે એની અંદર આવી રીતના જ સ્લાઇડ આવશે. તેની અંદર અલગ અલગ રચનાઓ દોરેલી હશે. શું દોરેલું હશે? રચનાઓ દોરેલી હશે. તેમાં આપણને જે અનુકૂળ રચના જે આવે છે, આપણા પ્રેઝન્ટેશનને જે અનુકૂળ આવે છે, તે રચના આપણે તેમાંથી સિલેક્ટ કરી શકીએ છીએ. પછી ત્રીજું છે ટેબલ ડિઝાઇન. જો આપણે ટેબલ ડિઝાઇન વિકલ્પ પસંદ કરીશું તો માસ્ટર પેજ અને લેઆઉટની જેમ કેટલીક પૂર્વ નિર્ધારિત રચનાઓ મેળવી શકીશું. કોઈ ચોક્કસ રો અને કોલમ ધરાવતું ટેબલ દર્શાવવા માટે આ વિકલ્પનો ઉપયોગ કરી શકીએ છીએ. તો શું હોય છે ટેબલ ડિઝાઇનની અંદર? તો કે જે આપણે માસ્ટર પેજીસ ખોલ્યું તેમાં અલગ અલગ સ્લાઇડ્સ આવી, લેઆઉટ ખોલ્યું તેમાં અલગ અલગ રચનાઓ આવી. તો હવે તેવી જ રીતના ટેબલ ડિઝાઇન આપણે ખોલીશું તો એની અંદર શું આવશે? તો કે રો અને કોલમ દર્શાવતું ટેબલ આવે છે. આપણે કોઈ ચોક્કસ આવી રીતનું ટેબલ આવશે કે જેની અંદર આપણે માહિતી લખી શકીએ છીએ. કસ્ટમ એનિમેશન ચોથું છે. કસ્ટમ એનિમેશન તો એની અંદર શું આવશે જોઈએ. કોઈ પણ સ્લાઇડમાં ટેક્સ્ટ, ટેબલ, ચાર્ટ એવી ઘણી બધી વસ્તુઓ હોય છે. આ વિભાગમાં આપેલ વિકલ્પોના ઉપયોગ દ્વારા સ્લાઇડના પસંદ કરેલા ભાગને એનિમેશન આપી શકાય છે. તો કસ્ટમ એનિમેશનથી શું થશે? તો જેવી રીતના આપણે સ્લાઇડ સિલેક્ટ કરી, ટેબલ સિલેક્ટ કર્યું અને રચનાઓ સિલેક્ટ કરી તો તેને એનિમેશન આપી શકાય છે. એનિમેશન એટલે જીવંતતા આપી શકાય છે. પસંદ કરેલ ભાગ પર આપણે એનિમેશનની અસર જોઈ શકીએ છીએ. એનિમેશનનો અમલ કરવા માટે ઓકે બટન પર ક્લિક કરો. કોઈ પણ સ્લાઇડને એનિમેશનની અસર આપ્યા પછી તેને બદલી શકાય અને કાઢી પણ શકાય છે. તો શું થશે કસ્ટમ એનિમેશનમાં? તો કે કસ્ટમ એનિમેશનમાં જે માસ્ટર પેજીસ, લેઆઉટ અને ટેબલ ડિઝાઇનની જે તમે ડિઝાઇન અથવા રચનાઓ સિલેક્ટ કરી છે તેને જીવંતતા આપી શકાય છે. ખેશાના વડે જીવંતતા આપી શકાય છે? તો કે કસ્ટમ એનિમેશન વડે. કસ્ટમ એનિમેશનમાં કોઈ પણ એક સ્લાઇડ તમે સિલેક્ટ કરી, કોઈ પણ એક વિકલ્પ સિલેક્ટ કરો અને ત્યાર પછી તેને ઓકે આપવાનું હોય છે અને તેનાથી શું થાય છે કે એનિમેશનની અસર આપી શકાય છે. અને એનિમેશનની અસર જો આપણને ગમતી ના હોય તો આપણે તેને કાઢી અથવા આપણે બીજી કોઈ અસર મૂકી શકીએ છીએ અથવા તેને બદલી શકીએ છીએ. પાંચમું છે સ્લાઇડ ટ્રાન્ઝિશન. ટ્રાન્ઝિશનનો અર્થ ગુજરાતીમાં એવો થાય છે કે ફેરફાર. શું થાય છે એનો ગુજરાતી અર્થ? તો કે ફેરફાર કરવો. શામાં ફેરફાર કરવાનું છે? તો આપણે આજે માસ્ટર પેજીસ છે, લેઆઉટની જે રચના છે, ટેબલ ડિઝાઇનનું જે ટેબલ છે, એમાં આપણને જો કોઈ પણ વસ્તુ ના ગમતી હોય તો તેને બદલી શકાય છે અથવા તેમાં ફેરફાર કરી શકાય છે. અહીં સ્લાઇડ ટ્રાન્ઝિશનનો અર્થ છે એક પછી એક બીજી સ્લાઇડનું આગમન થાય ત્યારે નવી સ્લાઇડ કેવી રીતે રજૂ થાય છે તેની અસર. જો કોઈ પણ એક સ્લાઇડ છે પણ એક સ્લાઇડથી આપણું એટલું બધું આકર્ષક લાગતું નથી તો આપણે શું કરીએ છીએ, બે કે ત્રણ સ્લાઇડ એક સાથે મૂકી શકીએ છીએ. અને સ્લાઇડ કઈ રીતના ફરશે? તો કે આપણે ફેરવવાની સ્લાઇડ નથી, એમાં ઓપ્શન આવે છે મેન્યુઅલી ફરવાની છે કે ઓટોમેટિક. તો જો મેન્યુઅલી હશે તો એ આપણે ફેરવવી પડશે અને ઓટોમેટિક હશે તો એ આપણે ફેરવવી પડતી નથી, તે પોતે જાતે ફરી જાય છે. સ્લાઇડ ટ્રાન્ઝિસ્ટરની અસર માત્ર સિલેક્ટ કરેલ સ્લાઇડને જ આપવામાં આવે છે. જો તમારે જાતે ઓટોમેટિક સ્લાઇડ ફેરવવી હોય તો તેને શું કરવાનું હોય છે? તો કે તેને ઓટોમેટિક નામનું ઓપ્શન આવે છે, તેના પર ક્લિક કરીને ઓકે આપવાનું હોય છે, જેનાથી શું થશે તે ઓટોમેટિક ફરશે, આપણે ફેરવવી પડતી નથી. સ્લાઇડ ટ્રાન્ઝિસ્ટરની ઇફેક્ટનો અમલ કર્યા પહેલાં તે કેવી દેખાશે અને પછી કેવી દેખાશે? જો તેના માટે તમારે આખા વિડીયો જે તમે બનાવો છો તેને આખા વિડીયો ફરીથી બનાવવો પડતો નથી, તેને તે રજૂઆત પણ કરી શકે છે. જેવી રીતના મોબાઈલમાં એડિટિંગનો ઓપ્શન આવે છે ને તેવી જ રીતના આમાં સ્લાઇડ ટ્રાન્ઝેક્શનનો ઓપ્શન આવે છે. એની અંદર તમે જોઈ શકો છો કે તમે જે વિડીયો બનાવ્યો છે તે તમને કેવો લાગે છે અને જો તમને વિડીયો ના ગમે તો તમે તેને ચેન્જ પણ કરી શકો
જો સ્લાઇડ ફેરવવી જે રીતના ઓટોમેટિક સ્લાઇડ જે છે ફરે છે તો તેનો સમય પણ તમે નક્કી કરી શકો છો કે કેટલા સમય સુધી તમારે રાખવી છે તે સ્લાઇડ 30 સેકન્ડ છે 50 સેકન્ડ છે 40 સેકન્ડ છે જ્યાં સુધી તમારે રાખવી છે ત્યાં સુધી એ રહેશે અને તેમાં તમારે ઝડપથી વધારે ફેરવવું હોય તો તમારે 10 સેકન્ડ 20 સેકન્ડ જેવો ઓપ્શન આપેલો હોય છે તે તમારે સિલેક્ટ કરવાનો હોય છે સ્લાઇડ પ્રમાણે ઈચ્છીએ ત્યારે મેન્યુઅલથી આપમેળે બદલાશે તે નક્કી કરવા માટેના પણ વિકલ્પ આપવામાં આવ્યા છે જો તમારે એકદમ સાદી સ્લાઇડ જોઈતી હોય તો નો ટ્રાન્ઝિશનનો વિકલ્પ ઉપલબ્ધ છે જો તમારે એકદમ સાદી સ્લાઇડ તમારે સ્લાઇડ ફેરવવી નથી તમારે સ્લાઇડને આકર્ષક બનાવવી નથી નોર્મલ સ્લાઇડ જોઈતી છે તો તેના માટે નો ટ્રાન્ઝિશનનો ઓપ્શન આપવામાં આવેલો હોય છે તે તમારે સિલેક્ટ કરવાનો છે ચલો આજના વિડીયોમાં અહીંયા સુધી આગળના વિડીયોમાં આપણે આ વર્ક સ્પેસ વિશે જાણીશું તો હું તમને જે હોમવર્કના ફોટા મોકલું તે તમારે કમ્પ્યુટરની નોટમાં નવા પેજથી ચાલુ કરવાનું છે પ્રેઝન્ટેશન સોફ્ટવેર ઇમ્પ્રેસ હું તમને જે ફોટા મોકલીશ તે તમારે એમાં લખવાના છે ચલો બાળક આવજો